પ્રોત્સાહનના પહેલા દિવસે લગભગ 800 જેટલા સ્ટુડન્ટોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. આ સમગ્ર ઇવેન્ટનું આયોજન વિદ્યાર્થીઓ દ્વારા જ કરવામાં આવ્યું હતું. ટોરિન વેલ્થ મેનેજમેન્ટના શ્રી જિગ્નેશ માઘવાણીએ ઇવેન્ટના ચીફ ગેસ્ટ તરીકે હાજરી આપી હતી અને વિદ્યાર્થીઓને પોતાનો સ્વયંને હંમેશા પ્રોત્સાહિત કરતા રહેવું જોઈએ. સિટીના જાણીતા આજે હર્ષ હાજર રહ્યા હતા અને વિદ્યાર્થીઓને સફળતાનો પાછળનો સંઘર્ષ અને અસફળતાનું મહત્વ સમજાવ્યું હતું. ઇવેન્ટના પહેલા દિવસે વિદ્યાર્થીઓએ ભરતનાટ્યમ, લોકિંગ પોપિંગ, ફ્રી સ્ટાઇલ પર ડાન્સ પર્ફોર્મન્સ આપ્યા હતા. આ ઉપરાંત ઓફલાઈન શેર ડ્રેસીસના ઇવેન્ટમાં વિદ્યાર્થીઓનો ખૂબ ઉત્સાહ જોવા મળ્યો હતો. ફાયરલેસ કુકિંગમાં કુકરે સેન્ડવિચ, ચોકલેટ ડિલાઇટ, ચાટ ચસ્કા જેવી વાનગીઓ રજૂ કરી હતી. ફૂટબોલ અને બાસ્કેટબોલ જેવા સ્પોર્ટ્સના ઇવેન્ટમાં સ્કૂલના અને કોલેજના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. વિવિધ આર્ટની ઇવેન્ટમાં જેમ કે મહેંદી, નેઇલ પેઇન્ટ, કેનવાસ પેઇન્ટિંગ જેવી ઇવેન્ટ યોજાઈ હતી. મોસ્ટ હાઇલાઇટેડ ઇવેન્ટ ફેશન શોમાં મોનોક્રોમ, એથલેટિક, રેટ્રો, બોહો સ્ટાઇલ, પ્રિન્ટ ઓન પ્રિન્ટ, રેડ કાર્પેટ જેવા થીમ પર રેમ્પ વોક કર્યું હતું. હું ઇન્ચાર્જ પ્રિન્સિપલ ઓફ ભગવાન મહાવીર કોલેજ ઓફ કોમર્સ એન્ડ મેનેજમેન્ટ સ્ટડીઝ, ચિતા દેસાઈ. આજે અમારી કોલેજમાં એક ઇવેન્ટ ઓર્ગેનાઇઝ થયું છે જેમાં પ્રોત્સાહન 2020, એમાં ઇન્ડિયાનાથી, ગુજરાતથી, સુરતથી, ઘણી બધી અલગ અલગ સિટીઝથી સ્ટુડન્ટ્સોએ પાર્ટિસિપેશન કર્યું છે અને એમાં એ લોકો અલગ અલગ ઇવેન્ટ્સમાં પાર્ટિસિપેટ ભાગ લેવાના છે, જેવા કે મેનેજમેન્ટ ઇવેન્ટ્સ છે, ફેશન શો છે, ટ્રેઝર હન્ટ છે, ગલી ક્રિકેટ્સ, સ્ટેન્ડઅપ કોમેડી, લોટ ઓફ ફન ત્યાં અહીંયા એ લોકોને મળવાનું છે અને ઘણું બધું શીખવાનું મળવાનું છે. આ પ્રોત્સાહન 2020 ઇવેન્ટ જે હોય છે એ સ્ટુડન્ટ્સો દ્વારા ઓર્ગેનાઇઝ કરવામાં આવે છે, જેમાં છોકરાઓ 2-3 મહિનાથી દિવસ રાત એક કરીને ખૂબ જ જોર શોરથી મહેનત કરતા હોય છે અને એ દરમિયાન એ લોકો ઘણું બધું શીખતા હોય છે. આ ઇવેન્ટનો પર્પઝ જ એ છે કે એ લોકોને ઘણું બધું પ્રેક્ટિકલી શીખવા મળે, જેમ કે લાઈક મેનેજમેન્ટ એ સબ્જેક્ટ છે, BBA ભણે છે, BCOM ભણે છે, BMS ભણે છે, બટ એવરીથિંગ લાઈક બધા ભણે છે થિયરેટિકલી, પણ આ જે ઇવેન્ટ્સ ઓર્ગેનાઇઝ કરવામાં આવે છે જેમાં એ લોકોને પ્રેક્ટિકલી આ બધા જ ફંડસ સમજવામાં આવે છે અને એ લોકોને ખબર પડે છે કે માનો કોઈ પણ વસ્તુ કરવાની હોય તો એટલી ઇઝીલી થઈ જતી હોતી નથી, લોકોની સાથે કેવી રીતે ડીલ કરવું, કેવી રીતે એ લોકોને પ્રોબ્લેમને સોલ્વ કરવા, પ્રોબ્લેમ્સ ફેસ કરવો એ બી એક ચેલેન્જ જ છે અને દરેક ચેલેન્જને એ લોકો બહુ સારી રીતે એક્સેપ્ટ કરે છે અને સોલ્વ કરે છે. અને અમારા સ્ટુડન્ટો, ફેકલ્ટીઓ દ્વારા આ ઇવેન્ટનું ઓર્ગેનાઇઝેશન જ્યારે કરવામાં આવે છે બહુ જ મજા આવે છે. છોકરાઓ અને લોકો આ ઇવેન્ટના માટે વેઇટ કરતા હોય છે કે પ્રોત્સાહન ક્યારે આવે, ક્યારે આવે અને અમે પાર્ટિસિપેટ કરીએ. થેન્ક યુ. કોલેજના આચાર્ય શ્રી ચેતા દેસાઈએ જણાવ્યું હતું કે દર વર્ષે વિદ્યાર્થીઓએ પ્રેક્ટિકલ મેનેજમેન્ટના લેસન મળી રહે એ માટે કેમ્પસમાં જ પ્રોત્સાહનનું આયોજન કરવામાં આવે છે, જેમાં દરેક વિદ્યાર્થીઓના ઇન્ટરેસ્ટની એક્ટિવિટીનું આયોજન કરવામાં આવે છે. સંજય જૈન, રેઝિડેન્ટ ભગવાન મહાવીર યુનિવર્સિટી. એ પ્રોત્સાહન પિછલે 15 સાલ સે હમ કર રહે હૈ ભગવાન મહાવીર કોલેજ ઓફ કોમર્સ મેનેજમેન્ટ. प्रोत्साहन में हम अलग अलग कॉलेज के स्कूल के बच्चों को इनवाइट करते हैं, अलग अलग तरह के प्रोग्राम यहाँ, स्पोर्ट्स, एंटरटेनमेंट, मैनेजमेंट के अलग अलग स्किल्स से रिलेटेड कॉम्पिटिशन्स रखते हैं. बच्चे इंजॉय करते हुए अलग अलग कॉम्पिटिशन में पार्टिसिपेट करते हैं और 2 दिन खूब इंजॉय करते हैं, बहुत चीज़ें यहाँ सीख कर जाते हैं. हम सब बच्चों को आपके माध्यम से उनका वेलकम करते हैं कि वो यहाँ आए और इन 2 दिनों में खूब एंजॉय करें और बढ़िया से एक स्पिरिट के साथ कम्पटिशन में पार्टिसिपेट करें. और भगवान महावीर एजुकेशन फाउंडेशन में इस तरह के प्रोग्राम में जब भी प्रोग्राम होते हैं वो आते रहें, मैं उनको प्रेजिडेंट के नाते से उनको थैंक्स करता हूँ. थैंक यू. नमस्कार, मैं स्वाति हलानी, फैकल्टी ऑफ भगवान महावीर यूनिवर्सिटी. मैं यहाँ पर डिपार्टमेंट ऑफ मैनेजमेंट और कॉमर्स में काम करती हूँ. यहाँ पर हम 3 दिन का एक मैनेजमेंट फेस्ट कंडक्ट करते हैं जिसे हम यूथ प्रेस प्रोत्साहन के नाम से जाना जाता है. यहाँ पर 36 टाइप के अलग अलग इवेंट्स
मनाई जाती है 3 दिन में, और सूरत की सभी स्कूल और कॉलेजेस के बच्चे आकर के अपना टैलेंट यहाँ पर दर्शाते हैं। ये बहुत ही बड़ा प्लेटफॉर्म है उन बच्चों के लिए ताकि वो अपना टैलेंट यहाँ पर आकर के बता सके। यहाँ पर बच्चे कंपटीशन के लिए नहीं पर हाँ आपसी तालमेल और एक अच्छे लर्निंग लेसन्स के लिए यहाँ पर आए जाते हैं। ये एक बहुत ही बड़ा प्लेटफॉर्म है जो भगवान महावीर यूनिवर्सिटी यंग माइंड्स को देते हैं। सो उसके लिए वी आर वेरी थैंकफुल टू भगवान महावीर यूनिवर्सिटी टू प्रोवाइडिंग दिस बिग प्लेटफॉर्म। ये जो इवेंट है यहाँ पर बच्चे ना कि अपने खेल कूद से लेकर के बल्कि अपने आर्ट्स और अपनी पढ़ाई से लेकर के भी कॉम्पिटिशन्स में पार्ट लेते हैं। आई थिंक मोर देन 800+ स्टूडेंट्स यहाँ पर 3 दिन में आके अपने टैलेंट को दर्शाते हैं, तो ये बहुत ही बड़ी और बहुत ही अपने आप में एक बहुत बड़ी चीज़ है। थैंक यू। गुड मॉर्निंग ऑल, मेरा नाम सागर पाटिल है, भगवान महावीर कॉलेज में BBA थर्ड ईयर में हूँ। जैसे कि सबको पता है कि हमने प्रोत्साहन पिछले 15 साल से की है, लेकिन इस बार प्रोत्साहन को कुछ अलग तरीके से लेके जा रहा है। प्रोत्साहन इटसेल्फ इज कॉल्ड मोटिवेशन टू गिव अ इंस्पिरेशन टू समवन, टू गिव अ मोटिवेशन, टू गिव अ अपॉर्चुनिटी टू समवन। और हमारा जो टैगलाइन है दैट्स लाइक वेयर एस्पिरेशन मीट्स एन अपॉर्चुनिटी। और पिछले 15 साल से हम लोगों ने तकरीबन 50,000 से ज़्यादा बच्चों को हमने अपॉर्चुनिटी दी, और इस बार जैसे कि आप देख पा रहे हो प्रोत्साहन 2 दिन का ना होकर 3 दिन का है। और प्रोत्साहन में इस बार हमने सारी गुजरात की स्कूल्स इवन कॉलेज स्टूडेंट्स को भी इन्वाइट किया, यही हमारा। कमलेश सोनी साथिया, सोनल टोपी वाला, दिव्यांग न्यूज़, सूरत।